मोंघवारी भ્રષ્ટાચાર વિરોધમાં કોંગ્રેસના આજે રાજ્યવ્યાપી દેખાવો અમદાવાદના ઠક્કર બાપા એપ્રોચ ખાતે શહેર કોંગ્રેસે ધરણા કર્યા ધારાસભ્ય શૈલેશ પરમાર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા જીવન જરૂરી વસ્તુઓ પર જીએસટીથી મોંઘવારી વધી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે ત્રણ વર્ષમાં પેટ્રોલ 33% ડીઝલ 36% મોંઘું થયાનો આક્ષેપ મળી રહી છે આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોંઘવારીનો રાક્ષસ લઈને અહીંયા પહોંચ્યા છે અને એ મોંઘવારીના રાક્ષસ સાથે તેઓ દેખાવો કરતા આપને જોવા મળી રહ્યા છે શહેર પ્રમુખ નીરવ શાહ અને એ સહિતના તમામ કાર્યકર્તાઓ કે જેઓ રસ્તા પર બેસીને પોતાનો વિરોધ વ્યક્ત કરતા આપને જોવા મળી રહ્યા છે અને આ તમામ લોકોની અત્યારે હાલ અટકાયત કરવાની પણ શરૂઆત પોલીસ કર્મીઓ દ્વારા કરી દેવામાં આવી છે કાર્યક્રમ માટે મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ એ મંજૂરી આપવામાં આવી નથી અને વગર મંજૂરીએ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોવાને કારણે અત્યારે હાલ તમામ કાર્યકર્તાઓની અટકાયત થતી આપને જોવા મળી રહી છે જે પ્રકારનો દાવો કોંગ્રેસ કરી રહી છે એ મુજબ છેલ્લા 3 વર્ષની અંદર પેટ્રોલ અને ડીઝલમાં સરેરાશ 34 અને 35% જેટલો ભાવ વધારો એલપીજીના જે એલપીજી છે એની અંદર 103% વધારો અને એ જ રીતના તો મોંઘવારીના વિરોધમાં ન માત્ર ગુજરાત દેશભરમાં વિરોધ ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં વિરોધ અને આ દ્રશ્યમાં આપને દેખાડી રહ્યા છીએ અમદાવાદના ઠક્કર બાપાનગરના જ્યાં પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને વિરોધ કરતા અટકાયત કરી